Wah, kiat dari ni mood. Hari ni mood apa lagi? Rupiah sih dulu. Tak zedu sih. Ek desu zedu sih. Aku sih. Tak sih aduh tuh. Dekha ini. जी हाँ दोस्तों, तमे जो गुजराती हो सस्ता बजेट में तमे फरवानी कोई ट्रीप बनावी रिया छो तो मारो वीडियो अवश्य जोजो। एनु कारण छे कि आपड़ा गुजरात में घणा एवा स्थल छे जे तमे क्यारे नथी जोयेला। तो वीडियो में सेले सुधी बन्या रहो, आगळ तमने माहिती मळशे अने फरवा जानवी ट्रीप नु तमने सहेलाई थी माहिती मळी रहेशे। आवा रस्ता एडवेंचर है, एडवेंचर मजा आवे ना एडवेंचर करो नरेश भाई। ये नो नाम से पोपियो केदारिया का कहीं दीदो है ना केदारिया कट लुक से है वटी ने से ना। थैंक यू काका। तुम्हें तो यू अपने वाला काका मिला थे ना पूछू थे अपने लता है से आया अंदाजे 100 मीटर जितलू। तो आवी कैसी केदारिया फाइनली अपने सामने केदारिया छे अने महादेव नु मंदिर सामने से तुमने बताविए अने अपनी साथ नरेश भाई से दिव्येश भाई से पहला तुमने थोड़ा व्यू बताई दी है। आओ नरेश भाई, आ बाजू आ व्यू से सामने महादेव नु मंदिर से अने आ साइड में वॉटरफॉल से ये तुमने जैन बताविए। अहीं पार्किंग से केम नरेश भाई, के मजा केव आवे से? मजा फूल में जयराज भाई एक नवी जगह लेवा से अने क्यों कहेवाय केदारिया महादेव नु मंदिर कहेवाय। હું તો પહેલી વખત આવ્યો છું આશરે લગભગ અહીંથી આપણે સાવરકુંડલા 30 કિલોમીટર થાય છે ને? હા, સાવરકુંડલાથી 30 કિલોમીટર અને ભૂમોદરા આવવાથી ન્યાથી ભૂમોદરાથી થાય છે 3-4 કિલોમીટર ને પોપર આ તે ઉપરનો વ્યૂ છે, પટાંગળ છે પૂરું चलो तो आप जाइए। चलो 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 नावानू से दिवेश भाई नावानू से नावानू भाई इनके फूल फूल करवानो से ने અને ભાઈ પહેલી વખત મને જયરાજભાઈ લઈને આવ્યા છે, આ પહેલી વખત જોયો ભાઈ સુપર વ્યૂ, આ સુપર આમ મંદિર છે કાઈ નો ઘટે આ હાટુ આપણે આવી છી ઉતારી છી બધાય પબ્લિક ને દર્શન પણ કરાવીએ છીએ। ચાલો દેશભાઈ ઉતરો, દેશભાઈ તમે લબાસો હરવા દેરો હા બસ સામાન હારવો નથી પણ અમે થોડુંક શૂટ કરવી છે ને એટલા માટે એટલે નરેશભાઈ ને પકડાવી દીધું છે હેલ્મેટ અને કઈક નાસ્તાની સીટ છે અને આ વ્યૂ છે સામેથી ઉપરથી આપણે આવ્યા છે। આમાં ફ્યુલ છે અમારું, શું છે ફ્યુલ કમેન્ટ કરો શું હશે અમારું ફ્યુલ છે એનર્જી મળે હા હે કે એનર્જી ને એનર્જી મળે છે એ વસ્તુ ગાડીનું ફ્યુલ નહીં હા એટલે હું થોડીક એનર્જી રહી ને તો વિડીયો બ્લોગ બનાવવા પણ મજા આવે એ રીતનું છે બધું। વાવ નાઈસ, આંબા પણ છે અહીંયા, અત્યારે તો કઈ કેરી હોય નહીં, આવ્યા છે કોક અમુક અમુક લોકો બધે ફરવા માટે અત્યારે, કારણ કે અમે આવ્યા છીએ નરેશભાઈ કેટલા વાગ્યા આપણે 1 વાગ્યે સમથિંગ 1 થઈ ગયો છે એટલે પબ્લિક બધા જાતે બધા રોંટે ફૂલે ફૂલ એટલું ટ્રાફિક થઈ જાય છે। આ પાણી તમને સંભળાય છે એ આપણે વોટરફોલ છે ને સામેથી ત્યાંથી આવે છે, અહીંથી પાણી આવતું છે, થોડું થોડું ઝરણ આવે છે, બાકી વધારે ઓલપાથી આવે છે, એની ઉપર ડેમ છે અને એક આ બાજુ છે, ટોટલ 2 ડેમ છે મારા ખ્યાલથી, એને પહેલાં તો દર્શન કરાવી લે પછી જઈએ આપણે। હા નરેશભાઈ કેવું લાગે છે તમને, લાવો લઈ લો દર્શન કર, નીચે ચાલુ છે હાલો વનની વનરાય જંગલમાં આમે બહુ મજા આવે કા આમ જંગલ જંગલી જેવો એરિયો હોય ને બધે જંગલ જેવો ગિરનારની આપણે થાય કે પરિક્રમા કરી મોજ આવે કા પરિક્રમા હોય એટલી મોજ આવે કે ના પૂછો વાત, બાકી એન્જોય જ આવ્યા રાખે પગ હાથ પગ ધોઈને પછી દર્શન કરવા જાય
એકદમ કુલિંગ વાળું છે, મજા આવે છે. હા, દર્શન કરી આવી ને. હા, દર્શન પેલા કરી. આપણે રૂપિયો જડ્યો તો કઈક જડ્યું છે, એક દસ્યું જડ્યું છે. આ શું છે? કઈક છે, જોવો તમે, દેખાય નથી ભાઈ, શું છે? આ કાંક છે, આ એક દસ્યું જડ્યું છે. આલ્યો હાલ આલ્યો, દર્શન કરી લઈએ મહાદેવના. થોડોક ઇતિહાસ પણ જાણીશું. ચાલો ફટાફટ, ફોટો લાંબો વિડીયો કરવાનો છું, બાકી બધા ફરવા આવ્યા છે. આ રીતનું છે બધું અહીંયા. સામે પણ એક દેરી છે, પાળીયા થઈ ગયા. ચાલો અમરેલીનો વન નંબર આવે, પોતે જવાય. આ છે સામે જોઈ રહ્યા છો તમે, આ વનરાઈ છે, જોરદાર. સારો ફોટો લેવો, હાલ માર ચલા. આપણે બી આવે છે, ભાઈજી આવે છે, શર્ટ કાઢે છે, પણ મોબાઈલ બગાડે નહીં તો સારું. માઇક માઇક ભલે તો થોડુંક જ ઉતારું, કોઈ ઉડાડતા નહીં ઘડે, કોઈ ઉડાડતા નહીં થોડીક વાર. પાણી અડી ગયું. નરેશભાઈ વોટરફોલ, હવે ઘરે ઉડાડતો ને. મોજ મોજ લૂંટવાની છે, મોજ. કેદારિયા વર્લ્ડ બેસ્ટ. હર હર મહાદેવ. આ સીડી છે ઉપર જવા માટે. વાવ, નરેશભાઈ વેધર પણ અત્યારે એક નંબર થઈ ગયું છે. જોઈ રહ્યા છો તમે ઉપર બ્લેક એન્ડ વ્હાઈટ તમને બતાવતું છે, વરસાદ ફૂલ આવે એમ છે. સામેથી આપણે આવ્યા હતા. ચલો નરેશભાઈ, બાપુ પણ માહિતી થોડીક જાણી લઈએ, એન્ડ સાંભળવાની પણ તમને મજા આવશે. બાપુ પણ પરમિશન લઈને પેલા પૂછી લઈએ તમને. આ ઉપરનો વ્યૂ છે. મને મુકુંદ હરી બાપુ કહે છે,
અને આ જગ્યાનું નામ જો છે કેદારનાથ મહાદેવ કેદારીય છે અને આ જગ્યા કરી કરી મારી 600 વર્ષથી પ્રચલિત છે 600 વર્ષથી જાણીતી છે આ જગ્યાને સૂક્ષ્મ ઇતિહાસ એટલો છે કે એક મારે મહાત્માજી આવતી કરી 600 વર્ષ પહેલે કેદારનાથ ગયા હતા હિમાલયમાં અને ત્યાં એને દર્શન થયા કે ત્યાં બરફવારી થઈ ગઈ હતી તો તે પછી જ્યારે ફરતા ફરતા આ જગ્યા નીકળ્યા અને આ જગ્યા એને દર્શન થયા તો બોલે હા યહાં છું કેદારનાથ અને ત્યાં જેમ ચોમાસાનો ટાઈમ આવે ત્યારે બહુ સરસ ધોધ રહે છે પાણીને અને બે વરસાદ થઈ જાય તો ત્રીજા થાય અને કરીબ કરીબ ખીર તક અમારી ધોધ રહે છે અને ઘણા પ્રવાસી છે ઘણા લોકો દર્શન કરવા આવે છે અને ઘણા લોકો આપણા નાવા ધોવા આમ કરવા આવે છે અને આ પ્રસિદ્ધ ધોધ છે તે અલાવા યહાં પર એક જગ્યા પ્રસિદ્ધ ધોધ છે ગૌમુખી છે જો 12 મહિને સતત પાણી રાખે છે ઓર બહુ જ રમણીક જગ્યા છે અને અમરેલી જિલ્લાના અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં ઓર કેદારનાથ મહાદેવ કેદારીય ગ્રામ અંતર્ગત છે અસ્તુ ઓમ નમઃ શિવાય સામે આપડે પાણી નો માપો હોય બાપો વરસાદ આવી ગયો નરેશભાઈ આ બધું આ બધું અત્યારે કેનારો પલળી જાય આપડે થોડોક વરસાદનો પ્રોબ્લેમ થાય છે ઉતારવામાં છાટ આવી જાય છે હાલતા કેમેરાનું ધ્યાન રાખવું પડે એમ છે બટ કાંઈ નહીં વાંધો નહીં સામે એક ડેમ છે કેમેરામાં કેપ્ચર થાય છે પણ પાણી ત્યાં નથી આવતું આ જે આપણે વોટરફોલ છે એ સામે ડેમ છે ત્યાંથી આવે છે બટ ત્યાં આપણે જવું એવું લાગશે તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ કનેશભાઈ ફોટો શૂટ કરવાના છે રીલ બનાવી નાખ્યું છે સારો બનાવી નાખ્યો મારો અંત ખાવ અત્યારે પછી વાત પેટમાં સરસ મજાનો નજારો છે રીલ બીલ બનાવે ઝક્કાસ આમાં પડવું નહીં ભાઈ નરેશભાઈ આમાં પડવાનું ધ્યાન રાખવું રિક્ષ વાળું કામ છે કારણ કે એક ભાઈ ડૂબી ગયા હતા પણ પાણી તો મસ્ત છે ખબર હોય કહેજો આ શું છે એ બતાય છે તમને કેપ્ચર થતું થાય છે પેલા ખાતા કે નહીં અહીંયા હા હા એ જ છે નજારો જો કેવો મસ્ત ખાવાનું નથી એ દાદા જીભ લાલ થઈ ગયું હા બા કેવું હા કમેન્ટ કરજો કે કમેન્ટ કરજો કે કઈ વસ્તુ છે નાનપણમાં ખાતા ને એ ખબર છે ભાઈ નથી ખાતા ભાઈ અમે ખાતા લગભગ એ યાદ છે જોઉં છું કેવું છે હા આમ ખાતું મીઠું લાગે પેલા ખાતા આપડે એલા એક જીતભાઈ છે એક મીતભાઈ છે અને એક ક્રિશભાઈ છે ભાઈ તારું નામ એની બહુ જરૂર છે આ સમયમાં એટલે એને પણ સપોર્ટ કરજો ઓકે
ચાલો ગઈઝ, વોટરફોલની મજા લીધી, મહાદેવના દર્શન પણ કર્યા, કેવા લાગ્યા? એ સારું લાગ્યું હોય તો કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને પલેડા પણ ફૂલે ફૂલ, વરસાદ પણ આવતો હતો, અને આમ કેવી તો આવો કે માહોલ જોયો જ નથી, માહોલ કઈ જોયો જ નથી, બહુ ખતરનાક કા નરેશભાઈ? નહીં, આ બ્લોગ એવો બન્યો ને, ગજબ છે ભાઈ, ગજબ છે. અને દિવેશ બેનો ચેકઆઉટ કરી લેજો, બાકી તો મોજ છે. અત્યારે વાગી જશે 4:30, થોડું કામ છે ઘરે પહોંચતા પણ કલાક કલાક સમથિંગ થઈ જશે. ચાલો એક મિનિટ ઈ સાથે સાથે વરસાદ ને ઈ સાથે સાથે નાતા હતા, ઈ કઈ મોજ કરતા હતા ભાઈ, ઈ વાત જ નતા, અલગ લેવલ. ચાલો હર હર મહાદેવ, સારું લાગ્યું હોય તો મહાદેવ લખવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વ્લોગમાં મળીશું, ત્યાં સુધી તમારા ધ્યાન રાખજો, બાય બાય.